देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनोहर पटेल ना जय भगवान। मित्रों आज श्रावण महीना बीजो दिवस अने एमा गीता की शुरुआत करवा जाइए तो पहलो जो अध्याय है अर्जुन विषाद योग एनी धृतराष्ट्र थी थाय छे। पहलो श्लोक धृतराष्ट्र उवाच धृतराष्ट्र जे बोले छे अने त्यांथी गीता की शुरुआत थाय छे। मित्रों धृतराष्ट्र जे छे ए जन्म थी आँखें आधड़ा हता अने आधड़ो जे छे ए मोहनुं प्रतीक छे। पहला अध्याय में गीता कोई गूढ़ रहस्य नहीं कोई ज्ञान नहीं मात्र मोहनी बात करी छे। भगवद गीता 21मो 22मो ने 23मो त्रण श्लोक एम स्पष्ट कहू अर्जुन भगवान ने कहे कि हे भगवान मारो रथ कौरवों और पांडवों की सेना वच्चे जाइने उभो राखो जेथी हूँ जोई लऊं कि दुर्योधन प्रिय करवा वाला अने दुर्योधन ने जीताड़वा माटे कया कया राजाओं कया कया लोग भेगा थया छे हूँ बराबर जोई लऊं। आपणे नहीं कहता कोई आपणो खराब करी तो बेटा हूँ तने जोई लईश ख्याल आयो बेटा तने जोई लईश बस ए बेटा जोई लईश ने एम अर्जुन तोनमन तोनमो अर्जुन आयो बराबर के ना बधोन पाड़ी दो मारी नोखू एम करीन रथ लईने आयो अने जेम बे सेनानी वच्चे उभो राखो रथ मारो हूँ जोई लऊं कि कया कया लोग मने मारवा आया है पांडवों ने मारवा आया है। पण त्यां गया पछी अर्जुन नी जे दशा थई ए मित्रों असह्य दर्जा एकदम शरीर में ध्रुजारी शरीर कापे छे गात्रो ढीला थई गया केम एनुं एक ज कारण के जेनी साथे लड़वानुं हतुं ए पोताना स्वजनों हता दादा हता गुरु हता साड़ा हता मामा हता સસરા હતા આ બધા જે સ્વજનો પોતાના સગાવાલાની સામે લડવાનું થયું જોયું આમ એટલે અર્જુનની આંખો ફાટી ગઈ। આ લોકો જોડે મારે મારા સ્વજનોને મારે મારવાનું એટલે મિત્રો મોહ ઊભો થયો કામ ક્રોધ લોભ મોહ અને અહંકાર આ પાંચ જે શત્રુઓ છે એ પાંચ શત્રુઓ મારીને તમારી અંદર બધાની અંદર છે। આમાં મોહ જે છે ને એને હું અંધારી રાતનો ચોર કહું છું અંધારી રાતનો ચોર મોહ ખબર ના પડે એટલે અર્જુનને વિષાદ થયો મોહ થયો અને મોહમાંથી વિષાદ ઊભો થાય શોક ઊભો થાય એટલે કૃષ્ણ ભગવાનને કહ્યું કે મારા સ્વજનોને મારી અને લોહીથી ખરડાયેલા ભોગો ભોગવું એના કરતાં તો હું વાળકો લઈ અને ભીખ માગીને ખાઈશ એ મને પસંદ છે પણ સ્વજનોને મારવાનું મને પસંદ નથી એમ કહી અને રથની પાછલી સીટ ઉપર ગાંડીવ મૂકી દીધું ધનુષ્ય મૂકી દીધું અને નિરાશ થઈને બેસી ગયો। ભગવાન ગમે એમ થાય પણ મારે લડવું નથી હું એ લોકો મને મારી નાખે તો મોત મંજૂર છે મને દુર્યોધનને મને ઉડાડી દે તો મને મોત મંજૂર છે પણ આવા લોહીથી ખરડાયેલા ભોગો મારે ભોગવવા નથી આવું રાજપાટ મારે નથી જોઈતું લાખોની હિંસા કરીને। સાહેબ વિચાર કરો કે પહેલા અધ્યાયમાં અર્જુન એમ કહે કે હું કોઈ સંજોગોમાં લડવા તૈયાર નથી મારે લડવું નથી મને મોત મંજૂર છે એ અર્જુન 700 શ્લોકની જે ગીતા છે 700 શ્લોકનું જે ગૂઢ રહસ્ય છે એ ગૂઢ રહસ્ય કૃષ્ણના મુખેથી જ્યારે સાંભળ્યું ત્યારે મિત્રો 18મા અધ્યાયના 73મા શ્લોકમાં ભગવાન અર્જુન એમ કહે ભગવાનને કે નષ્ટ મોહા મારો મોહ હવે નષ્ટ થયો અને કરીશ્ય વચનમ તવ હવે હું તમે જેમ કહો એમ કરવા તૈયાર છું હવે તમે એમ કહો કાલ આ સામે દાદા ગુરુને ઉડાડી દે મારી નાખ તો પણ હું મારવા તૈયાર છું અને ઇતિહાસ સાક્ષી પૂરે કે દાદા ગુરુને બધાને અર્જુને મારી નાખ્યા। તો એવી કઈ 700 શ્લોકની જડીબુટ્ટી શુંઘાડી અર્જુનને કે લાખો લોકોને મારી નાખ્યા છતાં એક પણ પાપ ના લાગ્યું કર્મ બંધાયું નહીં। પહેલાં એમ કહેતો હતો કે ભગવાન આ બધાને હું મારું તો સાતમી નરકમાં જાઉં મને નરકે જવું પડે એ જ અર્જુન છેલ્લે એમ કહે છે કરીશ એ વચનમ તો તમે કહો છો એ હું આ બધાને લાખોને મારી નાખું પણ સાહેબ એ ગૂઢ રહસ્ય જ્યારે અર્જુનને સંભળાયું ત્યારે અર્જુનને અહીં ગળા સુધી વિશ્વાસ બેસી ગયો કે હવે હું લાખોને મારી નાખીશ છતાં પણ એક પણ કર્મ નહીં બંધાય એક પણ પાપ મને લાગે નહીં અને એ જે 700 શ્લોકનું જે ગૂઢ રહસ્ય ખુલ્લું કર્યું અર્જુન આગળ
એજ રહસ્ય આપણે એક મહિના સુધી શ્રાવણ મહિનામાં આ મનહરભાઈના મુખેથી સાંભળવાનું છે. મિત્રો, મોહ એવી વસ્તુ છે, ઘણાને પત્નીનો મોહ હોય, બાળકોનો મોહ હોય, ગાડી બંગલાનો મોહ હોય. મિત્રો, આ મોહ જે છે ને, મોહ એટલે આસક્તિ, ભયંકર તમારું જીવન બરબાદ કરી દે. કારણ કે મોહ જીવનની અંદર તમે ભોગવો, તમને ગાડી મળી છે, બંગલો મળી છે, પૈસા મળ્યા છે, ભોગવો, પણ એમાં મોહ ના કરશો, એમાં આસક્ત ના થશો. મિત્રો, આજે તમને લાડવા ખાવાના મળે, આવતીકાલે તમને મરચું ને રોટલો મળે, તો એવું ના થવું જોઈએ કે મને લાડવા ના, મારે તો લાડવા જ જોઈએ. એ મોહ કહેવાય, લાડવા ઉપરનો મોહ. લાડવા ખાવામાં વાંધો નથી, પણ એની આસક્તિ થવી, મારે લાડવા જ ખાવા જોઈએ, એના બીજા દાડે મરચું રોટલો મળે તો હોય પણ એટલો જ આનંદ મોઢાની એક રેખા ના બદલાય અને ખાઈ લે. અને મિત્રો, ફકીરી કહેવાય, જેનો મોહ જતો રહ્યો ને, મોહ ઉડી ગયો ને, વિષાદ જતો રહ્યો, એને તો ફકીર કહેવાય. અર્જુન ફકીર બની ગયેલો, પણ કેવો ફકીર? સંસારી ફકીર, ભગવાન લુગડો પહેરીને ચીપ્યો હાથમાં લઈને કમંડલ લઈને ફરતો હોય એવો ફકીર નહીં. અને ફકીર બન્યો ને એટલે કહ્યું છે કે ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકાઈ પીર, ફિકર કી જો ફાકી કરે ઉનકા નામ ફકીર. મિત્રો, આ ભગવદ્ ગીતાનું ગૂઢ રહસ્ય સાંભળ્યા પછી જો આપણે ફકીર ના બનીએ ને તો કાં તો કૃષ્ણ ખોટા, ભગવદ્ ગીતાનું જ્ઞાન કહેનારા કૃષ્ણ ખોટા, કાં તો આપણે એને પચાવી નથી શક્યા, આપણે એને સમજી શક્યા નથી. એટલે મિત્રો, આ મોહ જે છે ને, આજે મારી પાસે ફોર વ્હીલ ગાડી છે 10 લાખ રૂપિયાની, પણ કાલે ઉઠીને હું દેવામ ભરાયું, કાલે ઉઠીને સાયકલ પર જાઉં ને તો સાયકલ પર જાઉં તો મને ગાડી યાદ ના આવી જોઈએ. એટલો જ એટલું જ્ઞાન અંદર હાજર રહેવું જોઈએ કે એને કોઈ પણ પ્રકારનો, આ દુનિયાની કોઈ પણ ચીજનો મોહ ના હોય. મિત્રો, એને હા વાપરે ખરો, લાડવા ખાવાના ખરા, પણ લાડવા પ્રત્યે મોહ ના હોવો જોઈએ. એવી રીતે સંસારના બધા જ ભૌતિક સુખો કુદરત તમને આપે તમારા પુણ્યના આધારે, તો એ સુખો વાપરવામાં વાંધો નથી. સાહેબ, તમને 2 માળનો બંગલો આપે, 15-50 લાખની ગાડી આપે, તમારા પુણ્યના આધારે, કુદરત કહે છે ભોગવો, ભોગવવામાં વાંધો નથી, પણ એમાં મોહ થયો તો તો ખાડામાં પડીશ તું. એટલે એક જ ઝાટકે મોહ ઉડાડી દીધો. અને અર્જુન એમ કે, ઘણા લોકો સાહેબ આ મોહ છે ને, મોહ એવો છે કે જીવતે જીવ માણસને મારી નાખે. એટલે ઘણાને મોહ, એટલે ઘણાને મરવાના થાય ત્યાં સુધી. પૈસા તો કે એકડા પર કેટલો મીણો ચડ્યો, અને પછી રોજ મરવાનો થાય તો હું તિજોરીમાંથી એફડીઓ કાઢે. આ 5,000ની એફડી મહિના પછી પાકશે, આ 50,000ની 6 મહિના પછી પાકશે, આ 5 લાખની વરફ પછી પાકશે. ઓ મૂર્ખા, તું પાકી જઈશ, એફડીઓ પાક તો પાકશે પણ તું પાકી જઈશ, આંખો બંધ થઈ જશે, છોડેલો શ્વાસ પાછો નહીં લેવાય, અને તે વખતે તારી ટિકિટ ફાટી જશે, ટાઈડ બાપા સીતારામ 4 જણા ખભે ઉંચકીને સ્મશાનમાં બાડી મેઘશે. એટલે ભાઈ ચેતી જવા જેવું છે. એક આવા કાકા, 80 વર્ષના કાકા, મરણ પથારી ઉપર પડ્યા. આખી જિંદગીમાં એટલો બધો પૈસાનો મોહ, હાથમાંથી પૈસો છૂટે જ ના, પૈસા ભેગા કરે. પોતાના 4 છોકરા હતા, 4 છોકરાઓને પણ પૈસો વાપરવાના હાલે, આટલો કંજૂસ, પૈસાનો આટલો બધો મોહ હતો એને. 80 વર્ષે મરણ પથારી ઉપર પડ્યો, ઘરની બહાર ઓસરી હોય, ઓસરી પર ખાટલામાં સૂતેલો, અને છેલ્લી ઘડીઓ ગણાય તે વખતે 4 છોકરા અને એની 4 વહુઓ આઈને ઊભી રહી. તા ડોહો છેલ્લી ઘડીએ બાજુમાં કોઢિયું હતું, કોઢિયું એટલે ગાયો ને ભેંસો બાંધવામાં આવે એ જગ્યા, એ કોઢિયું હતું. એ કોઢિયા સામે આંગળી કરે, આમ આંગળી કરે, અને પેલો ડોહો છે 80 વર્ષ એટલે બોલાય તો નહીં, છેલ્લી ઘડીઓ ગણાતી હતી એટલે ખાલી ઊં કરે. એમાં એક બિચારી વહુ હતી, મોટી વહુ, તે મોટી વહુ એના ધણીને કે, જુઓ કે આખી જિંદગી પૈસા ડોહે વાપર્યા નથી, તમને પણ આપણને વાપરવા આવ્યા નથી, લુગડો લાવવા કશું કોઈ એના કોઈ ખર્ચામાં, કોઈ તારે ગાડી નહીં લાવે, કશું નહીં, ચોક્કસ આપણા બાપે એ કોળિયામાં કંઈક પૈસા દબાયા હશે કે હોનું દબાયું હશે, ગમે તે દબાયું છે, એ કહેવા જાય છે પણ બોલાતું નથી. તો એક બીજી વહુથી તક, એક કોમ કરો, ગમે એવા સારા ડૉક્ટરને પકડી લાવો, અને જો આપણા બાપા 2 મિનિટ બોલતા થઈ જાય ને તો આપણને કહી દે કે આ જગ્યાએ પૈસા દબાયા છે, આ જગ્યાએ હોનું દબાવ્યું, આપણને મળી જાય. કે છે ને ડોહો જશે તો બધું રહેશે એમનું એમ. તો ભાઈ એક સારામાં સારો ડૉક્ટર લઈ આવ્યા એવાય, તો ડૉક્ટરને બેહાડ્યા. પેલો છોરો, મોટો છોરો કે, આ મારા ડોહાની છેલ્લી ઘડીઓ ગણાય છે,
ડોક્ટર કે બરાબર છે, હવે અડધા કલાક કલાકના મહેમાન છે કે, પણ તમે એવું કંઈક દવા કરો કે મારા બાપા જે છે એ બે મિનિટ બોલે, વધારે નહીં, બે મિનિટ બોલે એવી દવા. હા કે આવે ને એવી દવા છે મારી પાસે કે, ઇન્જેક્શન છે કે, પણ એની કિંમત 5,000 રૂપિયા છે કે. છોરા કે કશો હતો નહીં, 5,000 આલી દઈશું. આ ડોહો બતાવતો જાય ને, હોના ભરેલા ઘડા હડા મળે તો આપણે તો 5,000માં મળતા હોય છું ખોટા. એટલે એને તો બિચારે કહ્યું કે હવે તમે કહેશે કે એની દવા કર દો. એટલે ભાઈ પેલા ડૉક્ટરે તો 5,000નું ઇન્જેક્શન શીશીઓ આમ ગાલીને હલાઈને શીશી ઇન્જેક્શન ખેંચ્યું, અને પછી ઇન્જેક્શન ખેંચી અને ડોહાને બરાબર પાછળ થાપામ રમરમાયું અહીં, અને જેવું થાપામ રમરમાયું એવો છે ને ડોહો બોલતો થયો. એ ડોહો બોલ્યો, તરત જ બોલ્યો, પેલા ચાર છોરાને ચાર બહુને કે, ઓ મૂર્ખાઓ તમે ચાંદના શું ભરાયા છો, પેલા કોળિયામાં વાછરડું નવીન નવી હાવરની ચાઈન ખાઈ જાય છે કે. પેલા લમને હાથ મેલી દીધા ચારેય છોરોએ, ડોહે જીવતે જીવતો રૂપિયો વાપરવા નહીં આવ્યો, પણ મરતો મરતો 5,000નો ખાડો પાડી ગયો. 5,000માં હાવરની પડી, 10 રૂપિયાની હાવરની 5,000માં પડી. એટલે આવી વાત છે ભાઈ કે જીવનની અંદર આસક્તિ, કોઈ પણ વસ્તુની આસક્તિ નહીં રાખવી અને એને છૂટથી વાપરવી, ભોગવો એને વાપરો બધું જ કરો. પણ મિત્રો, તમારી પાસે જે કંઈ હોય એનાથી વધારે કુદરતે આપ્યું હોય તો તમારું જીવન સેવા માટે વાપરજો, પરમાર્થ માટે વાપરજો, ગમે તે રીતે. મિત્રો, શ્રાવણ મહિનામાં તમારા માટે એક સરસ મજાની ભેટ લાવ્યો છું, અને એ ભેટનું જે છે એક સરસ મજાનું ભજન કે જેના શબ્દો સાંભળ્યા પછી મારું તમારું હૈયું ડોલી જાય. અને મિત્રો, એક વખત નહીં, એક વખત સાંભળો તો વારંવાર સાંભળવાનું મન થઈ જાય એવું કૃષ્ણનું એક ગીત, કૃષ્ણનું એક ભજન મેં અપલોડ કર્યું છે મિત્રો. અને એ અપલોડ કરવા કર્યું છે, એ ભજનને જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, લિંકને ઓપન કરો, અથવા તો સ્ક્રીન ઉપર જે પોસ્ટર દેખાય છે એ પોસ્ટરને ઓપન કરો અને આજે જ હમણાં જ આ ભજનને સાંભળો અને સંભળાવો. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના મનહર પટેલના. જય ભારત, જય હિન્દ.